વડોદરા શહેરના નવાપુરા પોલીસે 25 ફોન ધારકોને 13 તુષ્કો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા। વડોદરા શહેર નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં પડી ગયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ લોકોએ ફરિયાદ નોંધાવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈને છળકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં નવાપુરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી। નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજિત 3.84 લાખના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। વડોદરા શહેર પોલીસ વિભાગની 13 તુચકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને 6-2ના એસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પીક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે, પીઆઈ આહીર સાહેબ છે, એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે એ સીઈઆઈઆર નામનું એક પોર્ટલ છે એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે, ધારો કે દાગીના પહેર્યા છે, મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે, તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં। એકચ્યુઅલી એ નવાપુરા પોલીસ સ્ટેશન કે આગે થોડા રોડ હે વહાં પે મેરે હસબેન્ડ કા એક્સિડેન્ટ હુઆ થા હોલી કે દિન પે, તો એક્સિડેન્ટ સ્પોટ સે હી મોબાઈલ ચોરી હો ગયા, આજ 1 ઈયર હો ગયા હે મોબાઈલ ચોરી હુએ એન્ડ આજ જાકે મુજે મિલા હે મોબાઈલ। એક આઈસ્ક્રીમ શોટ કો મેલ મંઠા પડે બહોત અચ્છા લગા ઉનકી ઉનકી ને મહેનત કી વજહ સે હમે મોબાઈલ મિલ પાયા વાપસ, ઉનકો થેન્ક યુ બોલના ચાહુંગી। મારો મોબાઈલ એક્ચ્યુઅલી મેં ક્લાસીસ જતો હતો ત્યારે મારા ગજવામાંથી પડી ગયેલો અને એના પછી જેવું મને ખબર પડી એવું મેં તરત પાછો ગયો અને મેં શોધ્યું પણ એ મને મળ્યું નહીં। એના પછી એ વાતને 6-7 મહિના થયેલા અને મારા ફ્રેન્ડે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કર દે, બીજા બધા ફ્રેન્ડ્સ એવું કહેતા હતા કે તું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશ તો પણ તને મોબાઈલ નહીં મળે, પણ મને વિશ્વાસ હતો કે આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીશું તો પોલીસ આપણી હેલ્પ કરવાની જ છે, ભલે મળે કે ના મળે, પણ એકવાર એ ચાન્સ લઈ શકે આપણે કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીએ તો આપણને મળવાના ચાન્સીસ વધી જાય છે। અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે પણ અહીંયાથી મને ફૂલ સપોર્ટ મળેલો હતો એ બાબતે અને ચોખ્ખું કીધેલું હતું કે જેવું ફોન મળશે એવું તરત એ લોકો કોન્ટેક કરશે અને મને કાલે તરત જ કોલ આવી ગયેલો હતો કે તમારું મોબાઈલ મળી ગયું છે, તમે પોલીસ સ્ટેશન આવીને લઈ શકો છો।